ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે ગુજરાતી વિષયનો. આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષય વિશે અભ્યાસ કરવાનો છે, તેમાં ભાગ બે. પહેલા વિડીયોમાં આપણે બિલ્લી માસી દિલ્હી તરફ જાય છે ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો સ્વાધ્યાય પોથી પૂર્તિમાં. આજે આપણે પ્રશ્ન નંબર 7, કોણ શું કામ કરે છે તે જોડો, પાઠ નંબર 8, સોય, સંચો અને સાબુ. જુઓ, એમાં આપણે જોડકા જોડવાના છે. સૂચના વાંચો જોઈએ. કોણ શું કામ કરે છે તે જોડો. હવે આપણે અહીંયા અમુક ચિત્ર આપેલા છે, જેમાં ચિત્રમાં છે પેલું ખેડૂતભાઈ. ખેડૂતભાઈ છે ને હળ ચલાવે છે. હા, તો તેની સામે આપણે નંબર 3, ખેડૂતનું શું કામ છે? તો કે ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે. જોડકા બાળકો કેવી રીતે જોડવાના છે? આપણે સ્કેલની મદદથી સ્પષ્ટ દેખાય તેવી રીતે લીટી સીધી થવી જોઈએ. જો પેલું છે ખેડૂત, એને આપણે ત્રીજા નંબર સાથે જોડવાનું છે. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે. હવે ચિત્ર નંબર 2 જુઓ. રૂના ઢગલા પડ્યા છે ને, દાઢી છે એ ભાઈને, ટોપી પહેરી છે, હાથમાં સાધન છે. આ પિંજારાનું ચિત્ર છે. આપણે પાઠ સમજતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે પિંજારાનું કામ શું છે. તો કે રૂ પિંજી તેમાંથી રજાઈ, ગાદલા અને ઓશિકા બનાવવાનું. હવે આ ચિત્રને આપણે નંબર 4, પિંજારો રૂ પિંજે, ગાદલા તથા રજાઈ બનાવે તેની સાથે જોડવાનું છે. હવે ચિત્ર નંબર 3 જુઓ. આ ભાઈ ખુરશી ઉપર બેઠા છે, હાથમાં કાપડ છે, આ તાણો અને વાણો એના હાથમાં છે. તો આ વણકરનું ચિત્ર છે. વણકર શું કરે? તો કે રૂમાંથી કાપડ વણે. બિલ્લી ગઈ હતી ને વણકર આગળ પિંજારા પાસેથી, હં, તે આ વણકરનું ચિત્ર છે. વણકરભાઈ છે તે રૂમાંથી કાપડ વણે છે. તો ત્રીજા ચિત્રને આપણે બીજા નંબર, રૂમાંથી કાપડ વણે તેની સાથે જોડવાનું છે. હવે છે ચિત્ર નંબર 4. એમાં જુઓ, સંચો છે, ભાઈ બેઠા છે, બાજુમાં કપડાં છે અને સીવે છે. આ ચિત્રને તો જોતા જ તમે ઓળખી ગયા હશો. આ દરજીનું ચિત્ર છે. તો આપણે તેને નંબર 1, દરજી કપડાં સીવે તેની સાથે જોડવાનું છે. મારી સાથે તમે પણ જોડજો બાળકો. પણ કઈ રીતે? સ્કેલની મદદથી સ્પષ્ટ વંચાય તેવી રીતે. હવે ચિત્ર નંબર 5 જુઓ. આ ચિત્ર શેનું છે? કપડાં કોણ ધોવે? ધોબી. હં, પણ ધોબી માત્ર કપડાં નથી ધોતા, તે ઇસ્ત્રી પણ કરે છે. એટલે તેનું શું કાર્ય છે? નંબર 7, ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. હવે નંબર 6, આ મોચીનું ચિત્ર છે. જુઓ, મોચી કાપડું સીવે છે, શું ચપ્પલ, હં, બૂટ ચપ્પલ સીવે છે મોચી. અહીંયા તેના સાધનો છે અને પાછળ શોપીસમાં એને બનાવેલા બૂટ અને ચપ્પલ રાખ્યા છે. તો આ મોચીનું ચિત્ર છે. આપણે તેને નંબર 8 સાથે, મોચી ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવે તેની સાથે જોડવાનું છે. હવે ચિત્ર નંબર 7 જુઓ. લાકડું છે, કરવત છે અને એ ભાઈ કામ કરે છે. આ સુથારનું ચિત્ર છે. તો આને આપણે નંબર 5 સાથે જોડવાનું છે. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે. હવે છેલ્લું નંબર 8, આ છેનું ચિત્ર છે. હં, કુંભારનું.
ચાકડો છે, માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે, તો આપણે તેને નંબર 6 સાથે કુંભાર માટીનો ઘડો અને કોડિયા બનાવે છે. કુંભારનું કામ શું છે? માટીની વસ્તુ બનાવવાનું. તો આપણે તેને 6 નંબર સાથે જોડવાનું છે બાળકો, કે કુંભાર માટીનો ઘડો અને કોડિયા બનાવે છે. હવે આ કારીગર હતા અને સામે તેના કામ હતા. આપણે આ જોડકા કમ્પ્લીટ કરી લીધા. હવે નેક્સ્ટ પેજ જો. પ્રશ્ન નંબર 8, મિત્રો સાથે વાતચીત કરો. હવે આ જે વાક્યો આપેલા છે એને તમારે તમારા મિત્રો અથવા તો તમારા ભાઈબહેન તથા મમ્મી પપ્પા સાથે શેર કરવાની છે. એની સાથે તમારે વાતચીત કરવાની છે. આ તો બધાને આવડે જ છે, કેમકે આ આપણી વાર્તામાંથી જ છે. જુઓ, બિલી માસીને કોણે કોણે મદદ કરી બાળકો? એ તે તમારે મિત્ર સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે વાત કરવાની છે. બીજું વાક્ય છે, બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ? બિલ્લીની ગાડીના પૈડામાં પંચર પડ્યું છે, તો તે ક્યાં જશે? ચોથું, બિલ્લી માસીને મીઠાઈ ખાવી છે, તો તે મીઠાઈ ખરીદવા કોની પાસે જશે? પછી છે 5, બિલ્લી માસી બીમાર પડ્યા છે, તે દવા લેવા ક્યાં જશે? નંબર 6, વાર્તાને કયું શીર્ષક આપશો? આ 6 મુદ્દા તમારે તમને જેવા આવડે એવા તમારા મમ્મી અથવા પપ્પા સાથે શેર કરવાના છે. મતલબ કે આના વિશે તમારે ઘરે વાતચીત કરવાની છે. આની વાત આપણે ક્લાસમાં કરી લીધી છે. બરાબર છે બાળકો? સરસ. હવે પ્રશ્ન નંબર 9, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? બધા પ્રશ્નોના જવાબ આપણે પાઠના આધારે લખવાના છે. તો તમને ખબર જ છે, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા બીજા પ્રાણીઓને વાત કરી. બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા બીજા પ્રાણીઓને વાત કરી. ગુજરાતી જોડણી તમે સાચી અને જોઈને લખજો. જોડણીમાં અને શબ્દોમાં ભૂલ કરવાની નથી. અને બાળકો જુઓ, લીટીને અડાડીને તમારે શબ્દો જગ્યા વચ્ચે થોડી સ્પેસ છોડી અને લખવાનું છે. અક્ષર સારા, ઘાટા, સ્વચ્છ અને વંચાય તેવા કરવાના છે. હવે બીજું, ગાડી શેની બનેલી હતી? તો આપને ખબર જ છે, ગાડી બિલી માસીએ કોની પાસે બનાવડાવેલી હતી? સુથાર ભાઈ આગળ. લાકડાની ગાડી હતી. તો જવાબ આપણે લખશું કે ગાડી લાકડાની બનેલી છે. અહીંયા તમે હતી પણ લખી શકો. ગાડી લાકડાની બનેલી છે, આ એનો જવાબ છે. પ્રશ્ન નંબર 3, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? બિલ્લી દિલ્હી જવા રવાના થઈ બિલ્લી માસી, ત્યારે તેની ગાડીનો ડ્રાઈવર કોણ હતો? ડ્રાઈવર તરીકે બિલ્લીએ કોને પસંદ કર્યો હતો? બોલો જોઈએ બાળકો. દેડકાને. તો જવાબ આપણો આવશે, બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો. બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો. નંબર 4, કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? કુંભાર પાસે ગઈ હતી ને બિલ્લી, તો કુંભારે બિલ્લીને શું આપ્યું હતું? બોલો જોઈએ બાળકો. ઘડો. તો જવાબ લખશું, કુંભારભાઈએ બિલ્લીને ઘડો આપ્યો. શું આપ્યું? ઘડો.
કુંભાર ભાઈએ બિલ્લીને ઘડો આપ્યો. બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? પાંચમો પ્રશ્ન, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. આ આપણા પાંચ પ્રશ્નના જવાબ હતા. હવે પ્રશ્ન નંબર 10, તમે પણ મારી સાથે લખજો બાળકો. જુઓ પ્રશ્ન નંબર 10, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. હવે આમાં આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, તો ચાલો પૂરીએ. પેલું, પિંજારાએ ખાલી જગ્યા પીંજી આપ્યો. પિંજારાએ શું પીંજી આપ્યું તું બિલ્લી માસીને? હં, કપાસ. તો ખાલી જગ્યામાં લખવાનું છે કપાસ, કપાસ. હવે બીજું, દરજીએ માપ લઈ બિલ્લીને ખાલી જગ્યા સીવી આપ્યા. દરજી શું કામ કરે બાળકો? હં, કપડાં સીવવાનું. તો દરજીએ માપ લઈ બિલ્લીને કપડાં સીવી આપ્યા. ત્રીજું, ધોબી કપડાં ધોવે અને ખાલી જગ્યા પણ કરે. તો જવાબ આપણો શું આવશે? ઇસ્ત્રી. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. હવે ચોથું, બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યું. તો બિલ્લીએ કોને જોડ્યું તો ગાડીમાં, ગાડી ખેંચવા માટે? બોલો જોઈએ બાળકો. હં, દેડકાને. તો જવાબ આવશે આપણો, બિલ્લીએ ગાડી વડે દેડકાને જોડ્યો. પાંચમું, બિલ્લી માસીની સવારી ખાલી જગ્યા તરફ ઉપડી. તમને બધાને ખબર જ છે કે બિલ્લીને ક્યાં જવું તું? તો કે દિલ્હી. જવાબ આપણો આવશે દિલ્હી. બિલ્લી માસીની સવારી દિલ્હી તરફ ઉપડી. હવે ખાલી જગ્યા આપણી અહીંયા પૂરી થઈ જાય છે બાળકો. મારી સાથે તમે પણ લખજો, પહેલી અને બીજી લાઈનને અડાડીને, સ્પષ્ટ અને ચોખ્ખા અને તમને વંચાય એવા અક્ષરે લખવાનું છે બાળકો. હવે નેક્સ્ટ પેજ જુઓ. પ્રશ્ન નંબર 11, પહેલાં શું થશે અને પછી શું થશે તે ચિત્રોને ક્રમ આપી બતાવો. જુઓ, હવે આપણે અહીંયા નીચે અમુક ચિત્રો આપેલા છે, આપેલા છે ને? હં, જુઓ પહેલાં ચિત્રમાં છે તો તેમાં કડિયાભાઈ છે એ પ્લાસ્ટર કરે છે. બીજા ચિત્રમાં દિવાલ ઊભી કરે છે. ત્રીજા ચિત્રમાં આખું મકાન ઊભું થઈ ગયું છે. અને ચોથા ચિત્રમાં કાચો માલ છે, એટલે કે ઈંટનો ઢગલો છે. હવે આ કડિયાભાઈને મકાન બનાવવું છે તો સૌ પ્રથમ શું કરવું પડે? તો ઈંટું લેવી પડે ને, એટલે અહીંયા આવશે એક નંબર, એકડો. બાળકો, તમારે પેન્સિલથી સાધે પોથી પૂરવાની છે. હવે કાચો માલ તો આવી ગયો, હવે સીધું પ્લાસ્ટર થાય નહીં, તેના માટે કડિયાભાઈને દિવાલ ઊભી કરવી પડે. એટલે બીજા ચિત્રમાં બે નંબર આવશે. જો કડિયાભાઈ નાથમાં સાધન છે તેનું, તેનાથી તે ઈંટો ગોઠવે છે ને? હં, બીજું, પછી દિવાલ તો ઊભી થઈ ગઈ, હવે પ્લાસ્ટર કરવાનું છે. તો ચિત્ર એકમાં ત્રણ નંબર, પ્લાસ્ટર કરે છે ને? હવે પ્લાસ્ટર થઈ ગયું પછી ચોથા ચિત્રમાં આખું મકાન ઊભું થઈ જાય છે, એટલે ત્રીજા ચિત્રમાં ચાર નંબર. ચિત્રોને ક્રમમાં ગોઠવવાના છે. જુઓ, હવે છે આ કોનું ચિત્ર છે? જુઓ જોઈએ બાળકો, મોચીનું ચિત્ર છે. મોચીભાઈ આપેલા છે આપણે. તો સૌપ્રથમ મોચીભાઈ શું કરશે? તો
સૌ પ્રથમ મોચીભાઈ ચામડું લાવશે ને, હં ચામડું લાવશે અને તેને સાફ કરશે. જો આ ચિત્રમાં મોચીભાઈ છે ને, તે ચામડું જો તેના હાથમાં બ્રશ છે તેના વડે સાફ કરે છે, એટલે એક નંબર. પછી શું કરશે તો કે યોગ્ય માપ લઈ અને સીવશે, એટલે છેલ્લા ચિત્રમાં બે નંબર. હવે જુઓ, ચામડું લઈ આવ્યા, એને યોગ્ય માપે સીવી નાખ્યું, હવે પોલિશ કરે છે. બૂટ અને ચપ્પલ તૈયાર થાય ને પછી મોચી તેને પોલિશ કરે એટલે ચમકવા લાગે છે. પહેલાં ચિત્રમાં ત્રણ નંબર. હવે સરસ મજાના જો શૂઝ બૂટ તમે પહેરો છો ને, હં જો તેવા સરસ મજાના મોચીભાઈએ શૂઝ કમ્પ્લીટ કરી દીધા છે, એટલે માલેનો તૈયાર થઈ ગયો. એટલે અહીંયા આવશે ચાર નંબર. પડી ને ખબર બાળકો? જો પહેલાં મોચીભાઈ બ્રશથી ચામડું સાફ કરે છે, પછી એને સીવે છે, પછી તે પોલિશ કરે છે અને છેલ્લે તૈયાર થઈ જાય છે. હવે ચિત્ર નંબર ત્રણ. જો તેમાં આપણને લુહારનું ચિત્ર આપેલું છે, સુથાર નહીં લુહાર. સુથારનું કામ છે લાકડામાંથી વસ્તુ બનાવવાનું અને લુહારભાઈનું કામ છે લોખંડમાંથી ઓજારો અને વસ્તુ બનાવવાનું. જો અહીંયા આપણને લુહારભાઈનું ચિત્ર આપેલું છે ને, જો લુહારભાઈ પહેલાં તો શું કરશે તો કે લોખંડની પટ્ટી લાવશે, એટલે છેલ્લા ચિત્રમાં એક નંબર. પછી લોખંડને આ સુથારભાઈને તો કામ સરળ પડી જાય, કેમકે લાકડું તો કાપે તો કપાઈ જાય, પરંતુ લોખંડ કપાય નહીં, લોખંડને ગરમ કરવું પડે. બાળકો જુઓ, સુથારભાઈ લુહારભાઈ છે ને, એ લોખંડને ગરમ કરશે ને એટલે એને મનગમતો આકાર પછી તે ટીપી ટીપીને આપી શકે છે. પહેલાં ચિત્રમાં જુઓ અગ્નિ દેખાય છે ને, આગ, હં ભઠ્ઠી જેવું છે અને તે એમાં લોખંડની પટ્ટી ઉગાડે છે, એટલે પહેલાં ચિત્રમાં બે નંબર. પછી ગરમ તો થઈ ગયું, પરંતુ હવે તેને આપણે મનગમતો આકાર આપવાનો હોય છે. લુહારભાઈ દાંતેડું છે, જુઓ એને દાંતેડું બનાવવું છે એટલે તે ગોળ આકાર આપે છે ટીપી ટીપીને, છે ને. હવે આ ચિત્રમાં ત્રણ નંબર. પટ્ટી લઈ આવ્યા લુહારભાઈ, એને ગરમ કર્યું, એને આકાર આપ્યો અને છેલ્લે ઓજારેનું તૈયાર થઈ જાય છે, એટલે ચાર નંબર. હવે જુઓ ચિત્ર નંબર ચાર છે ને, આમાં શેનું ચિત્ર આપેલું છે તો કે ખેડૂતભાઈનું છે ને. જુઓ તો સૌપ્રથમ ખેડૂતભાઈ શું કરશે તો કે ખેતરને ખેડશે. આપણે સોમાભાઈવાળા પાઠમાં શીખી ગયા કે પહેલાં સોમાભાઈએ શું કર્યું હતું તો કે ખેતર ખેડ્યું હતું ને, પછી એમાં બાજરી વાવી હતી, પછી એનું સિંચન કરી અને બાજરી ઉગાડી હતી. તો આ ચિત્ર તેને લગતું જ છે. જુઓ ખેડૂતનું ચિત્ર આપેલું છે ને, તો સૌપ્રથમ જો આ હળ જોયડું છે. પહેલાંના જમાનામાં છે ને, થોડાક વર્ષ પહેલાં ખેડૂત છે ને આવા મશીનરી નહોતી, ટેલર ને એવું બધું, ત્યારે બળદને જોડતા. પણ અત્યારે ઝડપથી કામ કરી શકે ખેડૂતભાઈ, તેટલા માટે હવે ટ્રેક્ટર પાછળ હળ જોડે છે. આ ચિત્રમાં ખેડૂતભાઈ ખેતર ખેડે છે, તો અહીંયા એક નંબર આવશે. સૌપ્રથમ ખેતર ખેડશે, પછી એમાં બીજ વાવી દેશે અને પછી તેને પાણી પાવું પડે ને તો જ ઉગે અનાજ, એટલે બીજા ચિત્રમાં ખેડૂતભાઈ પાણી પાય છે, સિંચન કરે છે. પછી સિંચન થઈ જાય પછી અનાજ ઉગી આવે છે, અનાજ પાકે એટલે ખેડૂત તેને ખેડૂત તેને અનાજ ડુંડામાંથી દાણા છૂટા પાડે છે. જો આ ચિત્રમાં કરે છે ને ખેડૂત, તો આમાં ત્રણ નંબર. પછી અનાજમાંથી દાણા ડુંડામાંથી દાણા છૂટા પાડે ખેડૂત, એટલે અનાજ તૈયાર થઈ જાય છે. હવે આમાં ચાર નંબર દેખાય છે ને, અનાજનો ઢગલો અને કોથળિયું, એમાં અનાજ ભરેલું છે ને, તો આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ.
પહેલાં ખેતર ખેડ્યું, સિંચન કર્યું, દાણા ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા અને કપા અનાજ તૈયાર થઈ ગયું. હવે નેક્સ્ટ પેજ જુઓ બાળકો. નેક્સ્ટ પેજમાં પ્રશ્ન નંબર 12. બિલાડીની વાર્તાને આધારે ઉંદરનું બચી જવું એ ઘટના સમાચાર પત્રો માટે લખો. હવે મેં તમને ક્લાસમાં પત્રો, ટપાલ, કાગળ બધા વિશે માહિતી આપી દીધી છે, જે તમને આવડે પણ છે. તો બાળકો, આ પ્રશ્ન નંબર 12, સમાચાર પત્રો ઉંદરનું બચી જવું, એ તમારે તમારી જાતે લખવાનું છે. તમે મમ્મી અથવા પપ્પાની પણ મદદ લઈ શકો છો. તમને જેવું આવડે એવું તમારે ટ્રાય કરવાની છે. હવે જુઓ નીચે પ્રશ્ન નંબર 13. ચિત્રોને ધ્યાનથી જુઓ, પહેલા ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો, હવે બાકીના ચિત્રો વિશે એક એક વાક્ય લખો. જુઓ, આપણે હમણાં આગળ જોયું ને કે પ્રોસેસ, પહેલાં કાચો માલ લાવે કારીગર, પછી એને જો સુથાર હોય તો કાપે, લુહાર હોય તો ટીપે, અને બધા કરતા હતા ને કામ, એવી જ રીતે આપણે અહીંયા ક્રમ આપેલા છે ને. જુઓ, પહેલાં ચિત્રમાં શું છે તો કે સુથારભાઈ છે એ લાકડું લાવે છે. સુથારભાઈ શું કામ કરે તો કે લાકડામાંથી બારી, બારણા અને ફર્નિચર બનાવે છે. તો જુઓ, સુથારભાઈ છે એ પહેલાં તો લાકડું લાવે છે, પછી લાકડાને કરવત વડે કાપે છે, પછી કાપેલા લાકડાને ખીલી વડે જોડે છે, અને જુઓ સરસ મજાનો ઝૂલો એટલે કે હિંચકો તૈયાર થાય છે. હવે આપણે અહીંયા લખવાનું છે. ઉદાહરણ આપણને આપેલું છે કે સુથારભાઈ લાકડું લાવે છે ને. પહેલાં ચિત્રમાં જો લાકડું લાવે છે, હવે આપણે બીજું આપણી જાતે લખવાનું છે, જે તમે મારી સાથે લખજો. પણ બાળકો, તમારે પેન્સિલથી લખવાનું છે. પહેલી અને બીજી લાઇનને અડાડીને, જોડણીમાં ભૂલ કર્યા વગર અને સારા અક્ષરે. જુઓ, બીજા ચિત્રમાં શું છે તો સુથારભાઈ કરવત વડે લાકડાને કાપે છે. તો આપણે અહીંયા લખશું કે સુથારભાઈ લાકડાને કરવત વડે, જો તેના હાથમાં કરવત છે ને, કરવત વડે કાપે છે. હવે ચિત્ર નંબર 3, તેમાં શું કરે છે તો જો એના હાથમાં ખીલી છે ને, ખીલી અને હથોડી. તો આપણે અહીંયા લખશું કે સુથારભાઈ કાપેલા લાકડાને ખીલી વડે જોડે છે. તમે પણ લખજો બાળકો. જો ત્રીજા ચિત્રમાં છે ને, સુથારભાઈ ખીલી વડે જોડે છે, એટલે આપણે અહીંયા લખશું સુથારભાઈ કાપેલા લાકડાને ખીલી વડે જોડે છે. હવે ચોથું ચિત્ર શેનું છે તો કે ઝૂલાનું, કે આ સુથારભાઈએ લાકડું કાપી, ખીલી વડે જોડી અને સરસ મજાનો હિંચકો તૈયાર કર્યો છે. તો આપણે લખશું કે સુથારભાઈએ લાકડામાંથી સરસ મજાનો હિંચકો બનાવ્યો. તમે પણ મારી સાથે લખજો બાળકો. જો આ છેલ્લો શબ્દ છે ને, જોડ્યો શબ્દ છે, વો આપણે અડધો લખવાનો છે, બનાવ્યો.
અહીંયા સુધી આપણે સ્વાધ્યાયપોથી પૂરી છે. હવે આપણે બીજા વિડીયોમાં આગળ પૂરશું. બીજા વિડીયોમાં આપણે આગળની સ્વાધ્યાયપોથી પૂરતી કરશું. થેન્ક યુ.